पंचास्तिकाय भगवान कुनकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय नी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमा आपणे 98मी गाथानो स्वाध्याय करी रह्या छीए। आ गाथा एनो अन्वयार्थ टीका अने आ गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामीए जे विस्तार कर्यो छे એનો કેટલોક ભાગ આપણે કર્યો છે, આજે આગળનો ભાગ લઈએ છીએ। પંચાસ્તિકાયની 98મી ગાથામાં એ વાત કરી કે જીવ અને પુદ્ગળ એ બેને સક્રિયપણું છે અને સક્રિયપણું એટલે કે ક્ષેત્રાંતર કરી શકે છે। સક્રિયપણું એટલે કે જીવ અને પુદ્ગળ क्षेत्रांतर करी सके छे, अने ए क्षेत्रांतर करे छे तो एमा जीव ने बहिरंगकरण एटले साधन ए पुद्गल छे, एटले के आ पुद्गलना स्कंद एवा कर्म ने नो कर्म छे, अने पुद्गल नु सक्रियपणु एटले ए क्षेत्रांतर करे छे तो एमा करण एटले साधन કાળ છે એ વાત લીધી, અને એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો તો એમાં આ જે સાધન અથવા કરણ એને સમજાવવા માટે ગુરુદેવે નિમિત્ત કહ્યું એટલે આ નિમિત્ત એટલે વિશેષ નિમિત્ત, કેમ કે આપણે જાણીએ છીએ કે જીવ અને પુદ્ગળ ગતિ કરે છે, ક્ષેત્રાંતર કરે છે, આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે જાય તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે, અને ગતિ કરીને જાય છે અને પછી સ્થિતિ કરે છે તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત છે। એટલે એ જે નિમિત્ત છે એ સામાન્ય અને એ ઉદાસીન નિમિત્ત છે, એટલે એ તો છે પણ અહીંયા આ વિશેષ નિમિત્ત એમ કહી અને ગુરુદેવે જે ગાથાની અંદર વાત આવી કે સાધન અથવા કરણ બહિરંગ સાધન અથવા તો કરણ, તો એ બહિરંગ સાધન અથવા કરણને ગુરુદેવે અહીંયા વિશેષ નિમિત્ત એ રીતે દર્શાવ્યું। હવે વાત એ છે કે પુદ્ગળ એનું ક્ષેત્રાંતર થાય તો એના ક્ષેત્રાંતરમાં જીવનું નિમિત્ત નથી, એના ક્ષેત્રાંતરમાં જીવ નિમિત્ત થતું નથી કે બીજું પુદ્ગળ પણ નિમિત્ત થતું નથી, આ વાત છે। અને એ વાતને બહુ સારી રીતે સમજવાની છે, કેમ કે જીવને અનાદિનું એમ જ છે કે એ પુદ્ગળોના સ્કંદના ક્ષેત્રાંતર કરાવી શકે છે, એવી એની ઊંધી માન્યતા છે। એટલે કે એને એવો કરતા ભાવ પડ્યો છે કે પુદ્ગળના કાર્યો એ પોતે કરાવી શકે છે, અને આ મિથ્યાત્વ છે। આ મિથ્યાત્વ જાય તો જીવને અકર્તા ભાવ આવે, પરનું કરતા પણ છૂટે અને એ સ્વરૂપ તરફ વળે। એટલે આ ગાથામાં આચાર્ય ભગવાને એ વાતને અહીંયા લીધી છે, પણ બધાને એક વાત એમ બેસી ગઈ છે કે જીવ પુદ્ગળના કાર્યો માં નિમિત્ત થાય છે, ભલે ઉપાદાન કારણ પુદ્ગળનું પોતાનું હોય તે છતાંય નિમિત્ત થાય છે, તો અહીંયા આચાર્ય ભગવાને એની ના પાડી છે તો એ કઈ રીતે છે એ વાતને વધારે શાંતિથી સારી રીતે સમજવાની જરૂર છે। તો પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એના પાના નંબર 459 એમાં આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે, એ પછીથી બીજા પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ।
અહીં અસ્થિકાયનું સ્વરૂપ બતાવે છે. જીવ દ્રવ્યમાં કહ્યું કે દ્રવ્ય ગુણ તો સ્વતંત્ર, પણ જીવના પ્રદેશોનું ક્ષેત્રાંતર થવું, એક ગતિથી બીજી ગતિમાં જવું, એટલે કે મનુષ્યની ગતિમાંથી તિર્યંચ કે નારકીની કે કોઈપણ ગતિમાં જવું, તો એમાં જીવની પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે. અને તેમાં કર્મ નો કર્મને નિમિત્ત કારણ કહ્યું છે. અને પરમાણુના સ્કંધમાં દ્રવ્ય ગુણ તો સ્વતંત્ર છે, પણ એ પરમાણુ અને એના સ્કંધનું પણ ક્ષેત્રાંતર થાય છે, તો એના પોતાના કારણે છે, બીજાને લીધે તો નથી. પણ એમાં જીવની ઈચ્છા કે બીજા પૂતગલો એ પણ નિમિત્ત નથી, એમાં નિમિત્ત કાળ છે, માત્ર કાળ નિમિત્ત છે. અને પછી એમાં ગુરુદેવે એમ ઉદાહરણ લીધું કે શાક સુધારતી વખતે જીવની ઈચ્છા, આંગળી, એ બધા નિમિત્ત ખરા, એ નિમિત્ત નથી. આ હોસ્પિટલો બંધાય છે, દવાખાના થાય છે, આ મોટા મકાનો બને છે, તો એ બધામાં જીવનો સુભાવ નિમિત્ત ખરો? ના, જીવનો સુભાવ પણ એમાં નિમિત્ત નથી, માત્ર કાળ દ્રવ્ય નિમિત્ત છે. અને એમ કહી અને સૂક્ષ્મતા બતાવે છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, હવે આજે આગળ લઈએ છીએ. આગળ ગુરુદેવ કહે છે કે ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશ અને કાળ એ ચાર તો અરૂપી છે અને અક્રિય છે અથવા તો નિષ્ક્રિય છે, અર્થાત તેમાં ક્ષેત્રાંતર નથી. અક્રિય છે અથવા નિષ્ક્રિય છે એટલે કે એમાં ક્ષેત્રાંતર થતું નથી. આકાશના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય એવું ક્ષેત્રાંતર થાય એની અહીંયા તો વાત ચાલે છે. એને સક્રિયપણું કહ્યું છે, અને એવું સક્રિયપણું જીવ અને ભૂતગળને છે, એ સિવાયના આ ચાર દ્રવ્ય છે એને તો નથી. માટે એ ચાર દ્રવ્યને તો કોઈ નિમિત્તની વાત લેવી નથી, કેમ કે જ્યાં એમને ક્ષેત્રાંતર થતું જ નથી તો પછી નિમિત્તનો પ્રશ્ન જ રહેતો નથી. પણ જેમાં ક્ષેત્રાંતર થાય છે એવા જીવ અને પૂતગળને માટે એ ક્ષેત્રાંતરમાં શું નિમિત્ત છે એ વાત અહીંયા તો ગુરુદેવ સમજાવી રહ્યા છે. જો સામાન્ય જે નિમિત્ત છે એની વાત તો પહેલા આવી ગઈ. સામાન્ય નિમિત્ત એટલે કે ધર્માસ્તિકા એ ગતિમાં નિમિત્ત અને અધર્માસ્તિકા એ સ્થિતિમાં નિમિત્ત, તો એ વાત તો આવી ગઈ, એ વાત અહીંયા નથી. અહીંયા તો આ ક્ષેત્રાંતર થાય છે એટલે એ ક્ષેત્રાંતર એ જીવ અને પૂતગળની એક સક્રિયા છે, એટલે કે એનું સક્રિયપણું છે બંનેનું. અને એવું સક્રિયપણું છે તો એમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે બહિરંગકરણ અથવા તો બહિરંગ સાધન શું છે, તો જીવને માટે કર્મ અને નો કર્મ છે એ બહિરંગકરણ અથવા બહિરંગ સાધન છે, જેને ગુરુદેવે વિશેષ નિમિત્ત કહ્યું છે. અને પૂતગળ અને એના સ્કંધ એનું ક્ષેત્રાંતર થાય છે તો એમાં બહિરંગકરણ એટલે બહિરંગ સાધન, અને ગુરુદેવે એને વિશેષ નિમિત્ત કહ્યું, તો એ શું છે, તો એ કાળ છે. એ કાળ છે, પણ પૂતગળોના સ્કંધના ક્ષેત્રાંતર થાય એમાં જીવની ઈચ્છા કે જીવ કોઈ રીતે નિમિત્ત થતો નથી. આ વાત મહત્વની છે. આ વાત જીવને બેસી જાય તો એ પૂતગળોના કાર્યો સ્વતંત્ર રીતે થાય, ઉપાદાન કારણ પૂતગળ છે છતાંય જીવ પોતે નિમિત્ત છે એવી એને જે વાત પડી છે એ વાત નીકળી જાય, એટલે પછી એ પોતે સ્વભાવ તરફ વળે, ઊંધી માન્યતા નીકળી જાય, ભૂતગળના પરિણામો થાય છે, બીજા બધા દ્રવ્યોના પરિણામો થાય છે એની અહીંયા વાત નથી. અહીંયા તો ક્ષેત્રાંતરની વાત છે, કેમ કે છ એ છ દ્રવ્યના પરિણામ તો થાય છે,
અને પરિણમવું એટલે પર્યાય બદલાવી, એ પર્યાયથી પલટવું, જેને ગુરુદેવે રૂપાંતર કહ્યું. તો એવા બધા દ્રવ્યોના રૂપાંતર તો થાય છે, એ રૂપાંતર થાય છે એની આ વાત નથી. એટલે પરિણમન થાય છે, પર્યાય બદલાય છે એની આ વાત નથી. એ પરિણમનમાં તો કાળ દ્રવ્ય નિમિત્ત છે જ. પાંચેય દ્રવ્યોના પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે, અને કાળ દ્રવ્ય પોતાના પરિણમનમાં સ્વયં પોતે જ નિમિત્ત છે. એટલે કે બીજું કોઈ એમાં નિમિત્ત હોતું નથી, એ પોતે જ એ પરિણમે છે. એટલે એ પરિણમન જે થાય છે એની અહીંયા વાત નથી. એ પરિણમન થવાનું કારણ તો બધા જ દ્રવ્યોમાં, છ એ છ પ્રકારના દ્રવ્યોમાં એવો ગુણ છે, દ્રવ્યત્વ નામનો ગુણ છે, એટલે એવા પરિણમન થાય છે. એટલે આ એવા પરિણમનની વાત નથી, દ્રવ્યત્વ ગુણને કારણે જે પરિણમન થાય એની વાત નથી. આ તો ક્ષેત્રાંતરની વાત છે, આકાશના એક ક્ષેત્રેથી બીજા ક્ષેત્રે જાય છે એની અહીંયા તો વાત લીધી છે. એટલે આ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે પૂદગળના સ્કંધ જાય એમાં જીવને એમ છે કે પોતે એને ખસેડે છે, ખસેડી શકે છે. અને જો એમ કહેવામાં આવે કે એ ક્ષેત્રાંતરનું ઉપાદાન કારણ પૂદગળનું પોતાનું છે, તો પણ જીવ એમાં નિમિત્ત તો છે જ. આવી ઊંધી માન્યતા અનાદિની પેસી ગઈ છે. પહેલી તો માન્યતા એમ જ છે કે એ પદાર્થો બધા જે પૂદગળના સ્કંદ જે છે એના કાર્યો જીવ કરી શકે છે, એ તો અજ્ઞાનીની માન્યતા છે. પણ થોડોક એને અભ્યાસ થયો હોય તો એ એટલું સ્વીકારે કે આ પૂદગળના સ્કંદ છે, એના ક્ષેત્રાંતર થાય, એની ગતિ થાય, એમાં ઉપાદાન કારણ જો પૂદગળ પરમાણુનું હોય તો પણ એમાં નિમિત્ત તરીકે તો જીવ હોવો જ જોઈએ. એટલે આ જે માન્યતા છે એને પણ અહીંયા તો આચાર્ય ભગવાને તોડી નાખી કે આ માન્યતા પણ ભાઈ ખોટી છે. જીવ એમાં નિમિત્ત પણ થતો નથી, જીવની ઈચ્છા પણ નિમિત્ત થતી નથી. એ વાત મહત્વની છે. અને જ્યારે એમ સ્વીકાર થઈ જશે ત્યારે પછી આ જીવે પૂદગળનું લક્ષ છોડવાનું છે. પૂદગળના સ્કંદના પરિણામોનો જે થઈ રહ્યા છે એ બધું કે દ્રષ્ટિગોચર કરી અને એમાં પોતે નિમિત્ત થાય છે એવી જે માન્યતા કરીને ત્યાં રોકાઈ ગયો છે, ત્યાં અટકી ગયો છે, ત્યાં પોતાનો માન કસાય પોષી રહ્યો છે, આ બધું એને દૂર કરવાનું છે. અને એવું દૂર કરવા માટે એને આ સમ્યક માન્યતાનો સ્વીકાર કરવો પડશે કે પૂદગળના સ્કંધ છે એનું ક્ષેત્રાંતર, એ ક્ષેત્રાંતરમાં પણ કાળ દ્રવ્ય જ નિમિત્ત છે. પરિણમનમાં તો કાળ દ્રવ્ય નિમિત્ત છે જ, પણ ક્ષેત્રાંતરમાં પણ કાળ દ્રવ્ય જ નિમિત્ત છે. આ વાત અહીંયા તો મહત્વની છે. અને આ રીતે અહીંયા જે વાત લીધી છે એને માટે કેટલા બધા ઉદાહરણ આપીને ગુરુદેવે વાતને સમજાવી સ્પષ્ટ કરી છે, અને હજી વધારે ને વધારે સ્પષ્ટતા કરતા જાય છે. અહીંયા કહે છે કે અહીંયા રૂપાંતરની વાત લેવી નથી. શું કહે છે? જીવમાં જે રૂપાંતર થાય છે અને જ્ઞાન દર્શન આદિ ગુણોની અવસ્થા પલટાય છે એટલે એ પરિણમન, તે ભાવ છે. અને એવી રીતે પૂદગળમાં પણ સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે, તો એવા ગુણો રૂપે ભવન થવું, એવા ભાવો, તો એવા ભાવો પલટાય છે, તો એની પણ વાત નથી. એટલે કે પરિણમનની અહીંયા વાત નથી કરવી. અહીં તો બંને દ્રવ્યના ક્ષેત્રાંતરની ક્રિયાની વાત લેવી છે. લાકડીનું ઊંચું થવું તથા બીજા સ્કંધોનું ક્ષેત્રાંતર થવું તેના કારણે છે. એટલે ઉપાદાન કારણ તો એનું પોતાનું છે, પણ તેમાં જીવનું નિમિત્તપણું નહીં કહેતા કાળને નિમિત્ત કહેવામાં આવેલ છે. આ મોટી વાત છે, એમાં જીવનું નિમિત્ત નથી. લાકડીને હાથમાં પકડી છે ને હાથ ઊંચો થયો, સાથે લાકડી ઊંચી થઈ. એટલે આપણને તો સહેલાઈથી એ વાત બેસી જાય કે જો લાકડી ઊંચી થઈ એનું ક્ષેત્રાંતર થયું છે, તો એમ ક્ષેત્રાંતર થવામાં ભલે લાકડી પોતે ઉપાદાન કારણ હોય, પણ જીવનની ઈચ્છા અને એનો હાથ
એ નિમિત્ત હોય કે નહીં. ગુરુદેવ અહીંયા કહે છે કે આચાર્ય ભગવાને એની ના પાડી છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે એમાં પણ કાળ દ્રવ્ય નિમિત્ત છે, અને એ રીતે કાળની વાત કરી અને કાળ દ્રવ્યને અહીંયા સિદ્ધ કરવામાં આવ્યું છે. એ કાળ દ્રવ્યને અહીંયા એ રીતે સિદ્ધ કર્યું છે કે કાળ દ્રવ્ય છે. કેટલાકની માન્યતા એવી છે કે કાળ દ્રવ્ય નથી, એ તો ઉપચાર માત્ર છે, એ કોઈ એવું દ્રવ્ય નથી. પણ ના, કાળ દ્રવ્ય છે. કાળને ઉપચાર માને કોઈ તો એ વાત બરાબર નથી. અથવા તો કોઈ એમ પણ માનતા હોય કે અનંત કાળ દ્રવ્યો માને તો એ વાત પણ ખોટી છે. આ જગતમાં અસંખ્ય કાળાણું છે, અનંત નથી. આ જગતમાં અસંખ્ય કાળાણું છે અને એ કાળાણું લોકાકાશના દરેક પ્રદેશ ઉપર રહ્યા છે. એટલે સંખ્યાએ કાળાણું અસંખ્ય છે અને એ કાળ દ્રવ્ય છે. એ એક પ્રદેશી દ્રવ્ય છે, એ અસ્થિ છે, પણ કાય નથી. કેમ કે એના પ્રદેશ બે નથી, એને એક પ્રદેશ છે, એટલે એને કાય પણ નથી. ભૂતગળ પરમાણુને જેમ ભેગા થાય અને એક પ્રદેશી હોય તો પણ બીજા પરમાણુ સાથે ભેગા થતા એ બે કે થી વધુ પ્રદેશ થાય છે, તો એને કાય પણ કહેવાય છે. એવું કાળાણુને કાય પણ નથી. એટલે પાંચ અસ્થિકાય છે અને આ છઠ્ઠું કાળ દ્રવ્ય છે, એ અસ્થિ છે, કાય નથી. વળી એ સંખ્યાએ અસંખ્ય છે અને એવું એ દ્રવ્ય છે, છે, છે ને છે, એટલે એ કોઈ ઉપચાર નથી. તો એ રીતે અહીંયા આ કાળ દ્રવ્યની વાત લીધી કે કાળ દ્રવ્ય આ પૂતગળ પરમાણુના સ્કંદ એના ક્ષેત્રાંતરમાં નિમિત્ત છે. આગળ કહે છે કે પૂતગળો જે સક્રિય છે તેનું સક્રિયપણું કાયમ રહે છે, માટે તેના નિમિત્ત રૂપે કાયમ રહે તેવું નિમિત્ત જોઈએ. ઉદગળો જે સક્રિય છે તેનું સક્રિયપણું કાયમ રહે છે. એ સક્રિયપણું કાંઈ ચાલ્યું જાય છે એમ નથી. જીવની સાથે એની સરખામણી કરી અને ગુરુદેવ સમજાવે છે કે જીવને બે પર્યાય, બે દશા, મુખ્ય બે દશા, એક સંસાર અને બીજી સિદ્ધની. તો સંસાર દશામાં જીવ સંસાર દશામાં છે ત્યારે એના ક્ષેત્રાંતર થાય છે, અને એની સિદ્ધ પર્યાય થાય છે તો જીવના ક્ષેત્રાંતર થતા નથી. સિદ્ધને આકાશના એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું થતું નથી. નિર્વાણ પામ્યા પછીથી એ જીવ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ ગયો, બસ. પછી હવે કોઈ ક્ષેત્રાંતર થતું નથી. પણ પૂતગળને તો પૂતગળમાં તો એક સ્કંધમાં છે ત્યારે પણ એનું ક્ષેત્રાંતર થાય છે, એટલે એને એવું સક્રિયપણું છે. અને સ્કંધમાંથી છૂટો પડે, એક પરમાણુ થાય તો એનું પણ ક્ષેત્રાંતર થાય. અથવા તો એવું પણ બને કે કેટલોક સમય સુધી એનું ક્ષેત્રાંતર ન થાય અને પછીથી થાય, પણ એ પૂતગળનું ક્ષેત્રાંતર તો થાય, એટલે એને સક્રિયપણું તો કાયમ રહે છે. જ્યારે જીવને એક વખત સિદ્ધ દશા થઈ પછી કોઈ ક્ષેત્રાંતર થતું નથી. જીવને હવે સંસાર પર્યાય મટી ગઈ, પૂરી થઈ ગઈ અને હવે સિદ્ધ પર્યાય થઈ એટલે સિદ્ધ દશા થઈ, તો હવે એ જીવને આકાશના એક ક્ષેત્રેથી બીજા ક્ષેત્રે જવાનું થતું નથી. સિદ્ધ શિલા ઉપર એ બિરાજી ગયા છે તો ત્યાંથી એ ક્ષેત્રાંતર કરતા નથી. હવે સક્રિયપણું તો બંનેને છે, પણ જીવના સક્રિયપણામાં કેવું છે કે જ્યાં સુધી સંસાર દશા છે ત્યાં સુધી જ સક્રિયપણું છે. જીવનું સક્રિયપણું એટલે કે ક્ષેત્રાંતર થાય છે એવું સક્રિયપણું જ્યાં સુધી સંસાર દશા છે ત્યાં સુધી જ સક્રિયપણું છે. જ્યારે પૂતગળને તો એ સક્રિયપણું કાયમ રહે છે. શું કહે છે ગુરુદેવ કે પૂતગળો કે જે સક્રિય છે તેનું સક્રિયપણું કાયમ રહે છે, માટે તેના નિમિત્ત રૂપે કાયમ રહે તેવું નિમિત્ત જોઈએ. જીવ એ એનામાં નિમિત્ત નથી થતો,
કેમ કે આ કાયમ રહે એવું નિમિત્ત જોઈએ એમ કરીને એક વાત કરી છે, તો જીવની તો પર્યાય બદલાય છે અને સિદ્ધ થઈ જાય છે. એટલે એ અપેક્ષાથી જોઈએ તો જીવ એમાં નિમિત્ત થઈ શકે નહીં. અને બીજી પણ વાત છે, બીજી વાત આપણે આગળ લઈએ છીએ. અહીંયા આ વાતને પહેલા સમજી લઈએ કે જીવ સંસાર દશામાં કાયમ રહેતો નથી. જો જીવ સંસારમાં કાયમ રહે તો તેનો સંસાર કદીએ ટળે નહીં. જો જીવ સંસાર પર્યાયમાં કાયમ રહે તો પછી એનો સંસાર ટળે નહીં, એટલે કે કોઈ સિદ્ધ થાય જ નહીં. પણ એમ તો બનતું નથી. ભૂતગળનો તો સક્રિય સ્વભાવ ત્રિકાળ છે, ભૂતગળનો સક્રિય સ્વભાવ ત્રિકાળ છે. જ્યારે જીવનો સક્રિય સ્વભાવ ત્રિકાળ નથી, માત્ર સંસાર દશા છે ત્યાં સુધી જ એનો સક્રિય સ્વભાવ છે, પછી એ જીવ સિદ્ધ થાય છે તો એ પણ નિષ્ક્રિય થાય છે, એટલે કે હવે ક્ષેત્રાંતર કરતો નથી. પણ ભૂતગળનો તો સક્રિય સ્વભાવ કાયમ રહે છે, એ સ્કંદમાં છે ત્યારે પણ છે અને એમાંથી છૂટો પડ્યો છે, એટલે કે સ્વતંત્ર એક પરમાણુ છે, ત્યારે પણ એનો એ સ્વભાવ તો રહે છે, ફરી પાછો એ ક્ષેત્રાંતર કરે છે. એટલે કહે છે કે ભૂતગળનો તો સક્રિય સ્વભાવ ત્રિકાળ છે, તો તેના નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય જે ત્રિકાળ છે તે લીધું છે, પણ જીવ લીધો નથી. કાળ દ્રવ્ય એ ત્રિકાળ છે અને આ ભૂતગળ છે એનું સક્રિયપણું જે છે એ પણ ત્રિકાળ છે. એટલે એવા ભૂતગળના સક્રિયપણામાં નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય કે જે ત્રિકાળ છે તે લીધું છે, પણ જીવ લીધો નહીં. કેમ કે જીવ નિમિત્ત રૂપે સદાય રહ્યા કરે, જીવ નિમિત્ત રૂપે સદાય રહ્યા કરે તો જીવની કદી મુક્તિ થાય નહીં. જીવ આ ભૂતગળને સદાય નિમિત્ત થયા કરે તો પછી જીવની મુક્તિ થાય નહીં, એટલે એને સિદ્ધદશા થાય નહીં. એટલે જીવ સદાય કાયમ હંમેશા સંસાર પર્યાયમાં રહેતો નથી, સિદ્ધ પર્યાય એની થાય છે. એની પોતાની સક્રિયતા જે છે એ માત્ર સંસાર પર્યાયમાં જ છે, સિદ્ધ પર્યાયમાં નથી. એટલે જીવ ભૂતગળના સક્રિયપણામાં નિમિત્ત હોઈ શકે નહીં. જો નિમિત્ત થાય, જીવ નિમિત્ત રૂપે સદાય રહ્યા કરે, એટલે કે ભૂતગળને સક્રિયપણામાં નિમિત્ત રૂપે રહ્યા કરે, તો જીવની કદી મુક્તિ થાય નહીં. આ એક વાત. બીજી વાત એ પણ છે કે ભૂતગળ પરમાણુ જે છે એના ક્ષેત્રાંતરમાં જીવ નિમિત્ત થાય છે, એ માન્યતા આપણને કેટલે અંશે સાચી લાગે છે? આપણે સાચી રીતે સમ્યકપણે એનો વિચાર જ નથી કર્યો. ભૂતગળોના ક્ષેત્રાંતર થાય છે તો આપણે તો માત્ર એટલું લઈને બેસી ગયા છીએ કે આ કારમણ રજકણો જે છે, કારમણ વળગણાઓ છે, એના ક્ષેત્રાંતર થાય છે તો એમાં જીવ નિમિત્ત છે, જીવના ભાવ નિમિત્ત છે, અથવા તો આ વસ્તુ પદાર્થો જે જીવની સમીપમાં છે એને એ પોતે ખસેડે છે, હલાવે છે, તો એના ક્ષેત્રાંતર થયા એટલે જીવ એમાં નિમિત્ત થયો. એટલી વાત ઉપરથી આપણે એમ એકાંતે લઈ લીધું કે જીવ ભૂતગળોના ક્ષેત્રાંતરમાં નિમિત્ત છે. પણ ક્યારેય વિચાર કર્યો કે આ સૂર્યની ગતિ થાય છે તો એમાં જીવની કોઈ ઈચ્છા નથી કે જીવ એને કાંઈ કરાવતો નથી? એવી રીતે આ ધરતીકંપ થાય છે તો એની અંદર કેટલાય પરમાણુઓનું ક્ષેત્રાંતર થઈ જાય છે તો એમાં જીવની ઈચ્છા નથી અને જીવ કાંઈ એને કરાવતોય નથી? આ પહાડો છે એની ઉપરથી કેટલાય પરમાણુઓના ફેરફારો થઈ રહ્યા છે તો એને પણ કાંઈ જીવ કરાવતો નથી? એક કરોડ વર્ષનો વિચાર કરીએ તો એક કરોડ વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર જે રીતે હતું એ જ રીતે અત્યારે રહ્યું નથી. અને આપણે એ જાણીએ છીએ કે કેટલી જગ્યાએ પહાડ હતા, એ જગ્યાએ અત્યારે તો ખાડા પડી ગયા અને જ્યાં સમુદ્ર હતો
એ જગ્યાએ સમુદ્ર ન રહ્યો, સમુદ્ર ખસી ગયો. આ બધું જે થયું એ પૂતગળોનું જ થયું ને. એ પૂતગળોના ક્ષેત્રાંતર તો થયા કે ના થયા? તો એ બધા ક્ષેત્રાંતરમાં શું જીવે ઈચ્છા કરી અથવા તો જીવે એવા ક્ષેત્રાંતર કરાવ્યા છે? એ તો નથી કરાવ્યા. આપણે બોલીએ છીએ, જાણીએ છીએ અને આપણે કહીએ છીએ કે કરોડો વર્ષનો વિચાર કરવા જઈએ તો જે જગ્યાએ જે પહાડ હતા તો એ જગ્યાએ સપાટ મેદાન થઈ ગયા, અથવા તો એ જગ્યાએ ખીણ થઈ ગઈ, અને જે જગ્યાએ સમુદ્ર હતો તે જગ્યાએ સમુદ્ર ન રહ્યો, અથવા તો સમુદ્ર જે જગ્યાએ હતો એ જગ્યાએ અંદરથી બેટ ઉપસી આવ્યા. આ બધું આપણે જો કહીએ છીએ તો પછી આપણે એ વખતે તો એમ કહીએ છીએ કે ભાઈ કાળક્રમે એવું થાય, કાળક્રમે આ પૃથ્વી ઉપર કેટલાય ફેરફારો થયા. હવે એ ફેરફારો જીવે કર્યા નથી, જીવ એ ફેરફારોને કરવા ગયો નથી, દેવે એ ફેરફારોને ઈચ્છ્યા નથી. તો એ બધા પૂતગળોના ક્ષેત્રાંતર કોણે કર્યા? એમાં નિમિત્ત કોણ છે? એનું ઉપાદાન કારણ એનું પોતાનું લઈએ તો પણ એમાં નિમિત્ત કારણ શું છે? સામાન્ય નિમિત્તની વાત નથી કરતા અત્યારે, આપણે ક્ષેત્રાંતરનું જે વિશેષ નિમિત્ત છે એની વાત કરીએ છીએ. તો એમાં જીવ દ્રવ્ય વિશેષ નિમિત્ત ન થઈ શકે, આ વાત આપણને સમજાઈ જાય છે. આપણે એમ બોલીએ છીએ ને કે ભાઈ કાળક્રમે આ બધા ફેરફારો થયા, જે જગ્યાએ રણ ન હતું એ જગ્યાએ રણ થઈ ગયું, જે જગ્યાએ નદીનો પ્રવાહ હતો નહીં એ જગ્યાએ નદીનો પ્રવાહ થયો, એના બે ફાંટા પડી ગયા, આ વગેરે વગેરે જે બધું આપણે બોલીએ છીએ. અને પછી આપણે એમ પાછા જાતે જ કહીએ છીએ કે એ બધું કાળક્રમે થયું, એટલે કે એનો અર્થ કે કાળ એમાં નિમિત્ત છે, વિશેષ નિમિત્ત છે, અથવા તો એ કરણ છે, સાધન છે. પૂતગળના ક્ષેત્રાંતરમાં કાળ એ સાધન છે એ વાત આપણે ખરેખર તો જાણીએ છીએ, પણ આપણે થોડીક વસ્તુને લઈને બેસી ગયા છીએ કે આપણી આસપાસમાં જે જે પદાર્થો છે, એટલે કે જે પૂતગળોના સ્કંધ છે એના ક્ષેત્રાંતર થાય છે, એમાં આપણે કોઈ પદાર્થને ખસેડીએ છીએ, ધક્કો મારીએ છીએ વગેરે કરીએ છીએ, એટલે આપણે એમ માની લઈએ છીએ કે આપણે એમાં નિમિત્ત છીએ, પણ વાસ્તવમાં એમ નથી. અને એનું કારણ ગુરુદેવે સમજાવ્યું કે જીવને સક્રિયપણું છે, એ સક્રિયપણું જીવનું પોતાનું પણ એ કાયમ રહેતું નથી, એને સિદ્ધદશા થાય છે તેનું સક્રિયપણું એનું રહેતું નથી. અને જીવ સિદ્ધ થયા પછીથી કોઈને નિમિત્ત થાય નહીં. જ્યારે આ પૂતગળ પરમાણુ છે એનું સક્રિયપણું તો કાયમ રહે છે. એટલે આ બે દલીલ છે. એક વાત આ આવી કે જીવને કેમ ન લીધો નિમિત્ત તરીકે, પૂતગળના સ્કંધના ક્ષેત્રાંતરમાં નિમિત્ત તરીકે જીવને કેમ ન લીધો, તો પહેલી વાત ગુરુદેવે અહીંયા જે સમજાવી તે કે પૂતગળનો તો સક્રિય સ્વભાવ, એનું ક્ષેત્રાંતર તો થયા કરે એવો સ્વભાવ તો ત્રિકાળ છે, તો એના નિમિત્ત તરીકે જો જીવ દ્રવ્યને લેવામાં આવે તો પછી જીવ દ્રવ્યની કદી મુક્તિ થાય નહીં. કેમ કે જીવ દ્રવ્ય મુક્ત થાય છે એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, પછી એ કોઈને નિમિત્ત થઈ શકતો નથી. કેમ કે એ પોતાનામાં પણ એવી સક્રિયતા રહેતી નથી, એ પોતે નિષ્ક્રિય થઈ જાય છે. એટલે આ પૂતગળ કે જેનો સક્રિય સ્વભાવ ત્રિકાળ રહે છે તેના નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય કે જે ત્રિકાળ છે તેને લીધું, પણ જીવને લીધો નહીં. કેમ કે જીવ નિમિત્ત રૂપે સદાય રહ્યા કરે, એટલે સંસાર પર્યાયમાં જ રહે તો જ નિમિત્ત રૂપે થાય. એટલે જો જીવ નિમિત્ત રૂપે સદાય રહ્યા કરે તો જીવની કદી મુક્તિ થાય નહીં. આ એક વાત લીધી. અને બીજી વાત આપણે આ સમજવાની છે કે આ પહાડો ઉપરથી અને પૃથ્વીના ભાગ ઉપરથી ને સમુદ્રમાંથી ને બીજે બધેથી જે જે કંઈ થઈ રહ્યું છે એવા ક્ષેત્રાંતરો આપોઆપ આપમેળે થાય છે. આ બધા ગ્રહોની દશાઓ બધી, એ બધાના ફેરફારો થવા, આ ઉલ્કા પડવી, ઉપરથી ઉલ્કા પડે છે, તો એ બધું જે થાય છે એ બધું કોને લીધે થાય છે અને કોણ કરવા ગયું છે? કેટલાય ગ્રહો છે એ ગ્રહોમાંથી ભાગ તૂટી પડે અને ખરે એની ઉલ્કા પડે, એ બધું કોને લીધે થાય છે? એને કોઈ જીવ કરવા તો જતો નથી. એટલે એ બધા પૂતગળોના સ્કંધો
ના બહુ મોટા મોટા જે ફેરફારો જે થઈ રહ્યા છે એ તો કાળક્રમે એના કારણે થાય છે તો થાય છે, એમાં ઉપાદાન કારણ પૂતગળનું પોતાનું છે અને નિમિત્ત તરીકે એમાં કાળ છે, એટલે આ રીતે કાળ જ એમાં નિમિત્ત હોઈ શકે આ વાતને અહીંયા સિદ્ધ કરી છે. તો શું કહે છે ગુરુદેવે હજી વધારે વિસ્તાર કરીને આ વાતને સમજાવી છે કે અહીંયા કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વભાવી છે, વિકાર તેનું ખરું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વભાવી છે, વિકાર તેનું ખરું સ્વરૂપ નથી. ત્રિકાળ સ્વરૂપ તો શુદ્ધ છે, માટે પૂતગળોના સ્કંધમાં તેનું નિમિત્તપણું પણ નથી. પૂતગળોમાં જીવનું નિમિત્તપણું માનવામાં આવે તો પૂતગળો તો સદાય છે, તો તેની સાથે નિમિત્તપણાનો જીવનો સંબંધ કદી છૂટશે નહીં અને તેથી સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવાનો અવકાશ પણ રહેશે નહીં. માટે પૂતગળોનું સક્રિયપણું ત્રિકાળ છે, તેની સાથે કાળદ્રવ્ય ત્રિકાળ છે તેને નિમિત્ત લીધું છે. પૂતગળોનું સક્રિયપણું ત્રિકાળ છે તો એમાં નિમિત્ત પણ જે ત્રિકાળ છે એવું કાળદ્રવ્ય એને નિમિત્ત લીધું છે અને વસ્તુ સ્વરૂપ પણ એમ જ છે. કોઈ પૂછે કે આમાં ધર્મ શું આવ્યો, આ વાત તમે ધારો કે સમજીએ તો એમાં પછી આગળ અમને એમાં મોક્ષ માર્ગમાં જવાનું કારણ કઈ રીતે થાય, તો હવે એ વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આ માન્યતાને તું રાખે કે જીવ પૂતગળોના ક્ષેત્રાંતરમાં નિમિત્ત થતો નથી, પૂતગળોના કોઈ કાર્ય કરતો નથી, પૂતગળોને પરિણમાવી પણ શકતો નથી, એના પરિણમનમાં પણ નિમિત્ત થતો નથી, તો પછી પૂતગળોના સ્કંદની રચનાઓ વગેરે થાય એમાંથી પૂતગળો આવેને જાય એવું બધું થયા કરે એમાં તે શું કર્યું, તું તો કાંઈ કરી શકતો જ નથી, ન તો એના પરિણમન કરાવી શકે છે ન તો એના ક્ષેત્રાંતર કરાવી શકે છે, તો પછી તારે કાંઈ કરવા પણ તો રહ્યું જ નહીં. અને એ સિવાયના જે પૂતગળ સિવાયના બાકીના જે ચાર દ્રવ્ય એનું તો એક સરખું શુદ્ધ પરિણમન ચાલ્યા કરે છે, તો હવે તારે ક્યાં કંઈ કરવાનું રહ્યું, તારે બહારમાં શું કરવાનું રહ્યું, તારે કાંઈ કરવાનું રહ્યું જ નહીં. એટલે એ રીતે જીવને પરના અકર્તાપણાનો ભાવ થાય છે અને પરનું અકર્તાપણું આવે છે તો એ જીવ પોતે સ્વ તરફ વળી જાય છે. એ વાત હવે ગુરુદેવ સમજાવે છે. એ છે કે અનાદિકાળથી જીવને પર પદાર્થો સાથે એકત્વ બુદ્ધિ વર્તે છે. પૂતગળ સ્કંધો ભલે તેના કારણે પરિણમે પણ હું તેમાં નિમિત્ત ખરો ને, આવી એની મિથ્યા માન્યતા અનાદિની વર્તે છે. પણ એનો અહીંયા નિષેધ કર્યો છે. કે છે કે ભાઈ પૂતગળને નિમિત્ત થવાનો તારો સ્વભાવ નથી, માટે પરપદાર્થો પ્રત્યેની સંયોગી દ્રષ્ટિ છોડીને શુદ્ધ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ કર. અને જ્યારે એવી ચિદાનંદ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થશે તો સમ્યક્ત્વ થશે, મોક્ષ માર્ગની શરૂઆત થશે. ભાવાર્થમાં કહે છે, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં ગમન કરવું તેને ક્રિયા કહે છે. છ દ્રવ્યોમાંથી જીવ અને પૂતગળ એવી ક્રિયા કરે છે એટલે એને ક્ષેત્રાંતર કર્યું એમ કહેવામાં આવે છે. એક પ્રદેશથી, આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશમાં ગમન કરવું તેને સક્રિયપણું કહેવામાં આવ્યું છે. અને એવું સક્રિયપણું છ દ્રવ્યોમાંથી જીવ અને પૂતગળને છે એટલે એ બે ક્ષેત્રાંતર કરે છે. તથા કંપરૂપ અવસ્થાને ધારણ કરે છે, ક્ષેત્રાંતર કરે છે તથા કંપરૂપ અવસ્થાને ધારણ કરે છે, કંપન થાય છે. તેથી તે બે દ્રવ્યો ક્રિયાવંત છે, તે બે દ્રવ્યો ક્રિયાવંત છે અને બાકીના ચાર દ્રવ્યો નિષ્ક્રિય અને નિષ્કંપ છે. જીવદ્રવ્યની ક્રિયામાં
બહિરંગ નિમિત્ત કર્મ નો કર્મરૂપ પૂતગળ છે, તેના નિમિત્તે જીવ વિકારરૂપ પરિણમન કરે છે. એટલે ક્ષેત્રાંતરની અહીંયા તો વાત છે, તેના નિમિત્તે જીવ વિકારરૂપ પરિણમન કરે છે. જીવ પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વભાવની પ્રતીતિ છોડી સક્રિય શરીરનો સંગ કરે છે તો વિકાર થાય છે. પોતાના શુદ્ધ ચિદાનંદ સ્વભાવની પ્રતીતિ છોડી સક્રિય શરીરનો સંગ કરે છે, શરીર સક્રિય, શરીર બુદ્ધગળ, એના ક્ષેત્રાંતર વગેરે થાય તો એનો સંગ કરે છે તો વિકાર થાય છે. સંગ કરે છે એટલે એમાં પોતાપણું કરે છે, એ સંગ છે. બીજી વાત એ છે કે જ્યાં સુધી એને પૂર્ણ શુદ્ધ દશા થતી નથી ત્યાં સુધી એને શરીરનો સંયોગ હોય છે, તો એવો સંયોગ જ્યાં સુધી રહે છે, એવો સંયોગ જ્યાં સુધી જીવને હોય છે ત્યાં સુધી એના ક્ષેત્રાંતર થાય છે, અને એવા ક્ષેત્રાંતરમાં એ પૂતગળ છે તે નિમિત્ત છે. શરીર કર્મ વગેરે તો જીવના ક્ષેત્રાંતરમાં નિમિત્ત માત્ર છે. એટલે ખરેખર જીવનું ક્ષેત્રાંતર થાય છે એમાં ઉપાદાન કારણ તો જીવનું પોતાનું છે, અને એમાં શરીર કર્મ વગેરે તો નિમિત્ત માત્ર છે. એટલે નિમિત્ત તો રહેશે, નિમિત્તને કંઈ આપણે કાઢી નાખીએ ઉડાડી દઈએ એમ તો બનવાનું નથી, એટલે નિમિત્તને છોડવું નથી. અને છતાંય આપણે એમ માનીએ એમ ઈચ્છીએ કે આ શરીર કર્મ વગેરે ના નિમિત્ત તો રહે નહીં, પર પદાર્થ જીવને નિમિત્ત થાય નહીં, એવું કઈ રીતે બને? તો એ વાત ગુરુદેવે લીધી છે. ગુરુદેવ કહે છે કે નિમિત્તને છોડવું નથી, એટલે કે નિમિત્તને આપણે ઉડાડી દઈએ કાઢી નાખીએ નિમિત્ત છે જ નહીં એમ નહીં. નિમિત્ત તો હોય તો ભલે હોય, પણ આપણે શું કરી શકીએ? તો કહે છે કે પર પદાર્થને નિમિત્ત બનાવવું કે ઉડાવવું તે તારા હાથમાં છે. એટલે કે તું રાગ દ્વેષ કર તો શરીર અને કર્મને નિમિત્ત કહેવાય, અને રાગ દ્વેષ ન કરે તો શરીર અને કર્મને નિમિત્ત પણ ન કહેવાય. શરીર અને કર્મને નિમિત્ત કહ્યા તો એવા નિમિત્તને તારે રાખવા છે કે કાઢવા છે? તો જો તારે કાઢવા હોય તો તું નિમિત્ત નથી એમ કરીને નિમિત્તને ઉડાડે તો એમ વાત નહીં ચાલે, પરંતુ તું એને સમજ કે એ તને ક્યારે નિમિત્ત થાય છે, કે તું રાગ દ્વેષ કરે છે તો તને એ નિમિત્ત થાય છે. પર પદાર્થને નિમિત્ત બનાવવું કે ઉડાવવું તે તારા હાથમાં છે. એટલે કે તું રાગ દ્વેષ કરે તો શરીર અને કર્મ ને નિમિત્ત કહેવાય, અને રાગ દ્વેષ ન કરે તો શરીર અને કર્મ તને નિમિત્ત થતા નથી. આગળ કહે છે, વળી જીવનું સ્વરૂપ સક્રિય પણ કાયમ રહેતું નથી. જીવનું સ્વરૂપ કેવું છે? જીવનું સ્વરૂપ એવું છે કે એમાં સક્રિયપણું કાયમ હોય નહીં. સક્રિયપણું તો માત્ર સંસાર પર્યાય હોય ત્યારે જ હોય. સક્રિયપણું એટલે ક્ષેત્રાંતર કરવાપણું. એ જ્યાં સુધી સંસાર પર્યાય હોય ત્યાં સુધી રહે, અને પછી સિદ્ધ પર્યાય થાય એટલે એવું ક્ષેત્રાંતરરૂપ સક્રિયપણું રહેતું નથી. ચૈતન્ય સ્વભાવ જ્ઞાનમૂર્તિ અરૂપી ગુણોનો પિંડ છે. શરીર જુદું છે, શરીર પર છે, વિકાર કૃત્રિમ છે. વિકાર કૃત્રિમ છે, કૃત્રિમ એટલા માટે કે વિકાર જીવના કોઈ ગુણને અનુસરીને થતો નથી, અને એ પહેલેથી નથી એટલે નવો ઉત્પન્ન થાય છે, એ કૃત્રિમ છે. સ્વભાવ વિકાર વિનાનો છે, સ્વભાવમાં વિકાર નથી, સ્વભાવ વિકાર રહિત છે. આમ ભાન કરી સ્વપર્યાયના પુરુષાર્થ વડે જીવ પોતે શુદ્ધ દશાને પામે ત્યારે પૂતગળ કર્મ અને નો કર્મનો અભાવ થાય છે. પોતે આવી સમ્યક માન્યતા કરે,
શું સમ્યક માન્યતા કરી કે જીવનું સ્વરૂપ છે એમાં સક્રિયપણું કાયમ રહેતું નથી, સિદ્ધ દશા થાય એટલે નિષ્ક્રિયપણું થઈ જાય છે, વળી જીવનો ચૈતન્ય સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એ અરૂપી છે, અનંત ગુણનો પિંડ છે અને એનાથી આ શરીર કર્મ આ બધું જુદું છે, એ બધા પર છે, વળી જીવને એની પર્યાયમાં વિકાર થાય છે એ કૃત્રિમ છે, એટલે કે એના ગુણને અનુસરીને થયેલો નથી અને એ કંઈ સહજ વસ્તુ નથી, એ કૃત્રિમ છે. સ્વભાવને અનુસરીને જે હોય એ સહજ હોય, જ્ઞાન સ્વભાવ છે તો એના જ્ઞાન ગુણને અનુસરીને છે એટલે એ સહજ છે, જ્યારે વિકાર છે એ તો કૃત્રિમ છે, એક સરખો રહેતો નથી, એક સમયની પર્યાયમાં છે અને એ સ્વભાવમાં હોતો નથી, સ્વભાવ વિકાર વિનાનો છે, વિકાર રહિત છે. આમ બરાબર જ્ઞાન ભાન કરી અને પોતાનો પુરુષાર્થ સ્વલક્ષી કરે એટલે સ્વનું લક્ષ કરે છે, એટલે કે પોતાની એવી પર્યાય થાય છે, સ્વના આશ્રયરૂપ પર્યાય થાય છે તો એને વિતરાગી પરિણામ થાય છે. એટલે કહે છે કે આમ ભાન કરી સ્વપર્યાયના પુરુષાર્થ વડે જીવ પોતે શુદ્ધ દશાને પામે ને એવા વિતરાગી પરિણામ થાય ત્યારે પૂદગલ કર્મ અને નો કર્મનો અભાવ થાય છે, એટલે કે નિદ્રા થાય છે. ક્ષેત્રાંતર થવું તે જીવની સ્વાભાવિક ક્રિયા નથી. ફરી વધારે સ્પષ્ટતા કરી, જીવનું ક્ષેત્રાંતર થવું એ જીવની સ્વાભાવિક ક્રિયા નથી. અહીંયા તો બધાને એક કલાક પણ શાંતિથી સ્થિરતા કરીને બેસવાની વાત કરી હોય તો ઊંચા નીચા થઈ જાય, એક દિવસ માટે ઘરમાં રહેવું પડે તો પણ લોકો ઊંચા નીચા થઈ જાય છે. અહીંયા કહે છે કે જીવની એ સ્વાભાવિક ક્રિયા નથી, ક્ષેત્રાંતર એ સ્વાભાવિક ક્રિયા નથી. ક્ષેત્રાંતર જે થાય છે જીવના એ કંઈ એની સ્વાભાવિક ક્રિયા નથી, એ વિભાવિક ક્રિયા છે, એટલે કે એ ક્રિયા એને હોય નહીં. જીવ શુદ્ધ છે એવા શુદ્ધ જીવને ક્ષેત્રાંતર હોય નહીં, સિદ્ધ ભગવાનને ક્ષેત્રાંતર હોતું નથી. ક્ષેત્રાંતર કરવાનું માત્ર સંસાર પર્યાયમાં સંસાર અવસ્થામાં જ હોય, એ કંઈ જીવની સ્વાભાવિક ક્રિયા નથી. શું કહે છે? ક્ષેત્રાંતર થવું તે જીવની સ્વાભાવિક ક્રિયા નથી. જો તે સ્વાભાવિક વસ્તુ હોય તો કદી છૂટે નહીં, એટલે કે સિદ્ધ દશામાં પણ થાય. નિષ્ક્રિય રૂપે રહેવું તે સિદ્ધ દશા રૂપે થવું તે સ્વાભાવિક દશા છે. નિષ્ક્રિય રૂપે રહેવું અને સિદ્ધ દશા રૂપે થવું એ બંને સાથે હોય છે, એ સ્વાભાવિક દશા છે. જીવ પોતે જ્ઞાતા દ્રષ્ટાપણે રહી સ્થિરતા કરે તો સ્વાભાવિક નિષ્ક્રિય નિષ્કંપ અવસ્થારૂપ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. જીવ પોતે જ્ઞાતા દ્રષ્ટાપણે રહીને એટલે કે પોતે આ શરીર મન વાણી એ બધાથી જુદો પડીને અને આ બાહ્યમાં જે કંઈ સંયોગી કરીને પદાર્થો એની સમીપમાં આવ્યા છે એ બધાથી પણ જુદો પડીને એનું લક્ષ્ય છોડીને અને એના લક્ષ્ય થતા ભાવ શુભ કે શુભ ભાવ એ પણ પોતાના નથી એવો નિર્ણય નિર્ધાર કરીને એ નાતા દ્રષ્ટાપણે રહી પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે એ સ્વાભાવિક ક્રિયા છે અને એમ થતાં નિષ્ક્રિય નિષ્કંપ અવસ્થારૂપ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે. આ કારણથી પૂદગળનું નિમિત્ત પામીને જીવ ક્રિયાવાન જાણવો, આ પૂદગળનું નિમિત્ત થયું ને, પૂદગળનું નિમિત્ત પામીને એટલે કે આ કર્મ અને નો કર્મ એના નિમિત્તે જીવ એવો સક્રિય થાય છે એટલે કે ક્ષેત્રાંતર કરે છે. નિમિત્ત પામીને એનો અર્થ એ છે કે જીવમાં નૈમિતિક પર્યાય થઈ છે એટલે કે ક્ષેત્રાંતરની પર્યાય થઈ એની વાત છે, પેલા પરિણમનની વાત નથી. અહીંયા ક્ષેત્રાંતરની વાત છે એટલે જીવમાં નૈમિતિક પર્યાય જે થઈ
તો એમાં નિમિત્ત શું છે? તો એ આ પૂદગળ છે, કર્મ અને નો કર્મ છે, તે એમાં નિમિત્ત છે એમ કહ્યું છે. જીવની ક્રિયાનો કાળ અને તે વખતે પૂદગળનો કાળ એક સાથે છે એમ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવે છે. એટલે કે જીવની આવી સક્રિયપણારૂપ ક્રિયા, ક્ષેત્રાંતરની ક્રિયા, એનો કાળ અને એ વખતે પેલા કર્મનો કાળ, કર્મનું એ વખતે એમ જ થવું પરિણમવું, એ એક જ કાળે છે, એક જ સમયે છે. એટલે એ બે વચ્ચે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એમાં ઉપાદાન કારણ તો જીવનું પોતાનું જ છે. તે પછી બીજા દિવસનું પ્રવચન છે, 20 સંવત 2478 ચૈત્રવદ નવમ શુક્રવારના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ વધારે સ્પષ્ટતાઓ કરે છે. આ જગતમાં 6 પદાર્થો છે, તેના દ્રવ્ય ગુણ સ્વતંત્ર છે, તેની ક્ષેત્રાંતર થવાની પર્યાય પણ સ્વતંત્ર છે. પણ અજ્ઞાનીને ભ્રમ પડે છે કે મારા કારણે સ્કંધો ખસે છે, વસ્તુઓ પદાર્થો બધા હું ખસેડી શકું છું. તો તેને કહે છે કે ભાઈ, તારા કારણે આ બધા પદાર્થો ખસતા નથી. આ કાર ચાલે છે કે કોમ્પ્યુટરને હું ખસેડું છું, કે આ ટેબલ કે ખુરશીને હું અહીંથી આગા પાછા કરું છું, તો એ બધું હું કરું છું. તો કહે છે કે ના, એ તારાથી થતા નથી, તેઓ તેના કારણે ખસે છે. એમના ક્ષેત્રાંતર, પૂદગળોના ક્ષેત્રાંતર એના પોતાના કારણે થાય છે, અને તેમાં તારું નિમિત્તપણું પણ નથી એમ અહીંયા તો વાત કરવી છે. એમાં તારું નિમિત્તપણું પણ નથી એમ અહીં બતાવવું છે. જીવ તથા પૂદગળ બંનેને ક્ષેત્રાંતર થવામાં સામાન્ય નિમિત્ત તો ધર્માસ્તિકાય છે, પણ એ તો વાત થઈ ગઈ. અહીંયા તો વિશેષ નિમિત્ત બતાવવું છે. વિશેષ નિમિત્ત કહો કે એને કરણ કહો, બહિરંગ સાધન કહો, એ બંનેનો અર્થ એક જ છે. ગુરુદેવે એને માટે શબ્દ વાપર્યો છે વિશેષ નિમિત્ત, અને આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમાં જે શબ્દ મૂક્યો છે તે બહિરંગ કરણ, બહિરંગ સાધન. તો કહે છે કે સામાન્ય નિમિત્ત તો ધર્માસ્તિકા, એની વાત તો આપણે અગાઉ કરી, એ તો ગતિમાં જીવ અને પૂદગળને નિમિત્ત છે, તો એની વાત અહીંયા નથી. પણ અહીં તો વિશેષ નિમિત્ત બતાવવું છે, અને તેથી જીવની ક્ષેત્રાંતર ક્રિયામાં પૂદગળને નિમિત્ત કહ્યું, અને પૂદગળ સ્કંધોના ક્ષેત્રાંતરમાં કાળને નિમિત્ત કહ્યું છે. બીજા વધારે ઉદાહરણો આપી અને ગુરુદેવ વાતને વધારે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે આ પથ્થર, લુગડા, દાળ, ભાત એ બધા આવે જાય છે અને શરીરની ગતિ થાય છે, તો તે તો તેના કારણે થાય છે, એ બધું એના કારણે થાય છે. તેમાં અરૂપી કાળ નિમિત્ત છે. આ પૂદગળોના સ્કંધ એના ક્ષેત્રાંતર થાય છે એમાં કાળ નિમિત્ત છે. રૂપી એવા પૂદગળોના સ્કંધ એમાં અરૂપી કાળ નિમિત્ત છે. અહીંયા કાલકા બહિરંગ કારણ પાકર એવા શબ્દો ત્યાં મૂક્યા છે, એટલે એની વાત લીધી છે કે અહીંયા એમ કહ્યું છે, તો એવા શબ્દો લખ્યા છે. તો શું કાળનું નિમિત્ત પામીને એમ કહ્યું છે, તો શું કાળને ખબર છે? શું કાળને ખબર છે કે હું આ સ્કંધોને નિમિત્ત થાઉં? કાળને કાંઈ ખબર નથી, કાળ ક્યાં જ્ઞાન કરે છે? અને પૂદગળ સ્કંધોમાં નૈમિતિક અવસ્થા થાય છે, એટલે કે ક્ષેત્રાંતર થયું એવી અવસ્થા જે થઈ, તો ત્યારે કાળને નિમિત્ત કહેવાય છે. પણ એમાં પણ પૂદગળ સ્કંધોને પણ ખબર નથી અને કાળને પણ કાંઈ ખબર નથી, એટલે એ નિમિત્ત થાય છે એ જાણવા વાળો તો આત્મા છે. કાળને ખબર નથી કે હું સ્કંધને ક્ષેત્રાંતરમાં નિમિત્ત થાઉં છું, પૂદગળ સ્કંધોમાં એવી ક્ષેત્રાંતરની ક્રિયા થઈ એટલે એ નૈમિતિક અવસ્થા થઈ, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગયું, તો ત્યારે એમાં કાળ છે તે નિમિત્ત કહેવાય છે. એટલે એનો અર્થ એ થયો અહીંયા જે કહ્યું તે કે કાલકા બહિરંગ કારણ પાકર એમ જે કહ્યું એનો અર્થ આ થયો.
આગળ કહે છે, અજ્ઞાની જીવ માને છે કે મારી હોશિયારીથી પૈસા આવે છે અને તે જળ પદાર્થોની વ્યવસ્થા હું કરી શકું છું. અજ્ઞાની જીવ એમ માને છે કે મારી હોશિયારીથી પૈસા આવે છે અને તે જળ પદાર્થોની વ્યવસ્થા હું કરી શકું છું. એમ માનનાર તો મૂંડ છે, એવી માન્યતા કરનાર તો મૂંડ છે, કેમ કે પર પદાર્થોના કાર્યો આ જીવ દ્રવ્ય કરી શકે નહીં. પણ જો એમ માનતો હોય કે એમાં હું નિમિત્ત થાઉં છું તો કહે છે કે એ પણ વાત તારી બરાબર નથી. એક ક્ષેત્રાંતર જે થયા, પૈસાના ક્ષેત્રાંતર થયા, એમાં જીવ નિમિત્ત નથી. પણ અજ્ઞાનીની એવી માન્યતા છે, અજ્ઞાની જીવ મફતનું અભિમાન કરી અને રખડે છે, નક્કામાનો અભિમાન કરે છે. પૈસાનું આવવું જવું, શરીરમાં લોહીનું ફરવું, ચોપડીઓ આવવી જવી, એ બધું જીવને લીધે તો નથી, પણ તે પરમાણુઓના ક્ષંદ છે. એ બધાના આવવા જવામાં ઉપાદાન કારણ તો પરમાણુ પોતે છે અને નિમિત્ત કારણ કાળ દ્રવ્ય છે, એમાં જીવ તો છે જ નહીં. નિમિત્ત કારણ કાળ દ્રવ્ય છે એમ અહીં કહ્યું છે. જીવને નિમિત્ત તરીકે પણ અહીં લીધો નથી. જીવ તો પોતામાં રાગ દ્વેષ કરે અથવા પોતાના સ્વરૂપને સમજી અને વિતરાગતા લાવે એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. જીવ શું કરી શકે? જીવ કાંઈ કરી શકતો નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે રહે એ સહજ છે અને એ જ કરવા લાયક છે. પણ સ્વભાવ ભાવે ન રહે તો એ રાગ દ્વેષના ભાવ કરે એટલે શુભાશુભ ભાવે થાય, એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. વિતરાગતા લાવે અથવા તો એ શુભાશુભ ભાવે થાય, અનાદિનો શુભાશુભ ભાવે થઈ રહ્યો છે તો એ પોતે પોતાના સ્વભાવને અનુસરીને નથી, પોતાના ગુણોને અનુસરીને જે સ્વભાવ છે પોતાનો એ પ્રમાણે એ થતું નથી. એટલે જીવ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન કરી, પોતાના સામર્થ્યને સમજી અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વભાવ ભાવે થવા ઈચ્છે તો એ સ્વભાવ ભાવે થઈ શકે છે અને વિતરાગી પરિણામ એને થાય તો એને સુખ શાંતિ આનંદની દશા પ્રગટે. આગળ કહે છે કે અહીં કાળને સહકારી કારણ કહ્યું છે. સહકારી કારણ એટલે કે નિમિત્ત કારણ, વિશેષ નિમિત્તની વાત ચાલે છે ને, તો પૂતગળોના જે ક્ષેત્રાંતર થાય છે એમાં આ કાળને સહકારી કારણ કહ્યું છે. સહકારી એટલે સાથે હોય છે. શરીર તથા આંગળી વગેરે ગતિ કરે છે તેમાં કાળ સહકારી કારણ છે, કેમ કે શરીર આંગળી એ બધું પૂતગળના સ્કંધ છે. પણ શરીરને ખબર નથી કે મને કાળ નિમિત્ત થાય છે, કાળને ખબર નથી કે હું શરીરને નિમિત્ત થાઉં છું, પણ બંનેને જાણનાર તો જીવ છે. જીવ કહે છે કે હું તો નિમિત્ત થનાર નથી, હું તો જાણનાર છું. જીવ શું કહે છે કે હું તો નિમિત્ત થનાર નથી, હું તો જાણનાર છું. આ કોની વાત છે? જ્ઞાનીની વાત છે. જ્ઞાનીને એમ છે કે હું નિમિત્ત થતો નથી, આ પૂતગળના જે ક્ષેત્રાંતર થાય એમાં હું નિમિત્ત થતો નથી, પૂતગળના જે પરિણમન થાય એની અવસ્થા બદલાય રૂપાંતર થાય એમાં પણ હું નિમિત્ત થતો નથી. અને ચાર દ્રવ્યો જે છે એનું તો શુદ્ધ પરિણમન જ થાય છે તો એમાં તો મારે નિમિત્ત થવાનો પ્રશ્ન જ નથી. એટલે જીવને જે જ્ઞાની છે એને તો શાંતિ થઈ જાય છે કે હું કોઈનામાં કાંઈ કરતો નથી, હું કોઈનું નિમિત્ત પણ થતો નથી, અને હું જો કરી શકું તો મારા સ્વભાવ ભાવે થઈ શકું, રહી શકું, એ કરી શકું છું. એ સિવાય હું જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી, શાંતિ સ્વભાવી છું, તો એવા આનંદ ગુણનું જે પરિણમન છે એને પર્યાયમાં પ્રગટ કરવા માટે સમર્થ છું તો એ હું કરી શકું છું. એટલે હું મારા વિતરાગી પરિણામ પ્રગટ કરી શકું એવો છું. મારો જ્ઞાનનો સ્વભાવ એવો છે કે પરને પણ જાણે ને સ્વને પણ જાણે, એટલે હું પરનો તો જ્ઞાતા દ્રષ્ટા છું, પરનો કરનારો નથી.
અને આવી જેને સમજ છે અને આવો જેને પુરુષાર્થ ઉપડ્યો છે એ ધર્મી જીવ છે. આગળ કહે છે કે અહીં કાળને પણ સિદ્ધ કરતા જાય છે. જે કાળનું નિમિત્ત બતાવ્યું એટલે ગુરુદેવ કહે છે કે અહીંયા આ ગાથાની અંદર આચાર્ય ભગવાને કાળને સિદ્ધ કર્યો, કેમ કે કાળને કેટલાક લોકો માનતા નથી, કાળને ઉપચાર માત્ર કહે છે, કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. ગુરુદેવ કહે છે કે કાળ શબ્દ છે તો એ વાચક શબ્દ છે, તો એ વાચક શબ્દનું કોઈ વાચ્ય તો હોવું જોઈએ ને. કાળ શબ્દ છે તો તેનું વાચ્ય કાળ દ્રવ્ય હોવું જોઈએ. શબ્દ હોય અને વસ્તુ ન હોય એમ બને નહીં. જેમ સર્વજ્ઞ શબ્દ છે તો તેનો વાચ્ય સર્વજ્ઞ આત્મા પણ છે, તેમ કાળ શબ્દ છે તો કાળ અરૂપી પદાર્થ, કાળ એવું દ્રવ્ય છે. પૂતગળ સ્કંદોની સક્રિયતામાં કાળ નિમિત્ત છે. આ પૈસા વગેરે હું લાવું છું એમ અજ્ઞાની જીવ અભિમાન કરે છે. આ પૈસા વગેરે હું લાવું છું એટલે પૈસાના ક્ષેત્રાંતર થાય છે ને, તો કે હું લાવું છું, તો ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવનું અભિમાન છે. કેમ કે એ પૈસા તો આવવાના હતા તે એના કારણે આવે છે, અને એ આવે છે એમાં નિમિત્ત પણ જીવ નથી. એટલે કહે છે કે ભાઈ, તે વસ્તુનું વર્તમાન સત છે કે અસત? વસ્તુ છે એનું હોવાપણું છે ને, એનું અસ્તિત્વ છે ને, તો વસ્તુ છે ને, તો વસ્તુ છે કે અસત? એટલે વસ્તુ નથી, વસ્તુનું અસ્તિત્વ છે કે નથી? વસ્તુનું અસ્તિત્વ છે, તો વસ્તુનું અસ્તિત્વ છે એટલે સત છે, એટલે વર્તમાન સત છે, તો એ વર્તમાન સત છે માટે તે તેનાથી છે. વસ્તુ જે છે તે તેનાથી છે, એ વસ્તુ કાંઈ જીવથી નથી. એ પૈસા વગેરેનું અસ્તિત્વ એનાથી છે, એ જીવથી નથી. અહીં તો કહે છે કે તે તો તેના કારણે ક્ષેત્રાંતર થાય છે, અને એ વસ્તુ છે એનું ક્ષેત્રાંતર પણ એના કારણે થાય છે, અને એમાં જીવનું નિમિત્ત પણ નથી, પણ કાળ નિમિત્ત છે. આગળ કહે છે, પરંતુ એટલું વિશેષ છે કે જીવદ્રવ્યની જેમ પૂતગળ નિષ્ક્રિય કદી થતું નથી. જીવદ્રવ્ય નિષ્ક્રિય થઈ જાય, ક્યારે નિષ્ક્રિય થાય? કે સંસાર પર્યાય મટી જાય અને સિદ્ધ પર્યાય થાય, તો પછી એને ક્ષેત્રાંતર થતા નથી, એટલે જીવદ્રવ્ય એ નિષ્ક્રિય થાય છે. પણ પૂતગળ નિષ્ક્રિય કદી થતું નથી. જીવ શુદ્ધ થયા પછી એટલે સિદ્ધ થાય છે ત્યાર પછી કદી ક્ષેત્રાંતર કરતો નથી. પૂતગળમાં આ નિયમ નથી. પૂતગળ પર નિમિત્તે સદાય ક્રિયાવાન રહે છે. પૂતગળ સ્કંદમાં છે ત્યારે પણ એ સક્રિય છે, અને સ્કંદમાંથી છૂટો પડ્યો છે તો પણ એનું ક્ષેત્રાંતર થાય છે, એટલે એ ક્રિયાવાન છે, એટલે સક્રિય છે. અને એટલે એ પૂતગળને એવા સક્રિયપણામાં કાળ નિમિત્ત છે. પૂતગળ પર નિમિત્તે સદાય ક્રિયાવાન રહે છે. અહીં જીવ અને પૂતગળ બંને ક્રિયાવાન પદાર્થો હોવા છતાં બેમાં ભેદ બતાવે છે. જીવ પણ ક્રિયાવાન છે એટલે કે સક્રિય છે, પૂતગળ પણ સક્રિય છે, પણ બેમાં ફેર શું છે એ સમજાવ્યું છે. કહે છે કે જીવ પોતાના શુદ્ધ આત્માનું ભાન કરી સિદ્ધ દશા પામી જાય પછી કોઈ દિવસ ક્ષેત્રાંતર કરતો નથી. જ્યાં સુધી જીવ સિદ્ધની પૂર્ણ દશા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી ક્ષેત્રાંતર કરે છે. સિદ્ધ ભગવંતો એક સ્થાનમાં બિરાજે છે, સિદ્ધ ભગવંતો ગતિ કરતા નથી. પણ પૂતગળમાં શું છે? પૂતગળમાં એવો નિયમ નથી. પૂતગળ પરમાણુ, એક પરમાણુ શુદ્ધ છે, તો એ પરમાણુ એક છૂટો પડ્યો હોય છે તો પછી કાયમ માટે એ સ્થિર થઈ જાય એમ બનતું નથી. પૂતગળ પરમાણુ એકલો થઈ જાય તો પણ ક્ષેત્રાંતર કરે, બીજા સ્કંદો સાથે ભળી જાય અને ક્ષેત્રાંતર કરે. માટે પૂતગળને સદાય ક્રિયાવાન કહેલ છે.
સદાય ક્રિયાવાન કહેલ છે એટલે એનો અર્થ શું કે ક્રિયા કર્યા જ કરે, કર્યા જ કરે એમ નહીં, પણ એ ક્રિયાવાન છે એટલે કે એને સક્રિયપણું છે. અહીં પૂતગળને સદા ક્રિયાવાન કહ્યું છે એનો અર્થ એ છે કે જીવની જેમ પૂતગળો સદાય સ્થંભી જાય એમ બનતું નથી. જીવ જેમ સિદ્ધ અવસ્થામાં પછી સદાયને માટે સ્થંભી જાય છે, સદાયને માટે નિષ્ક્રિય થઈ જાય છે, એમ પૂતગળ માટે બનતું નથી. એક પરમાણુ છૂટો પડી શુદ્ધ થાય, અમુક સમય સ્થિર પણ રહે, પણ પાછો ક્ષેત્રાંતર કરે છે. સિદ્ધની જેમ ક્ષેત્રાંતર ન જ કરે એવું પૂતગળ પરમાણુને હોતું નથી. વળી અચેતન મહાસ્કંધમાં કેટલાક પરમાણુ ત્યાં ને ત્યાં પડ્યા છે જે કદી ક્ષેત્રાંતર થતા નથી. અચેતન મહાસ્કંધ, મહાસ્કંધમાં એટલા બધા પરમાણુ હોય એમાંથી બધા પરમાણુ છૂટા પડે અને એના ક્ષેત્રાંતરો થાય, પણ છતાંય તેમાં કેટલાક પરમાણુ ત્યાં ત્યાં પડ્યા રહે, એના ક્ષેત્રાંતર થતા નથી. તો એ વાતને ગૌણ કરી અને અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે પરમાણુ સ્થિર નથી, પણ ક્રિયાવાન છે, સક્રિય છે, અને તે અપેક્ષાએ સદાય ક્રિયાવાન કહી દીધા છે. સિદ્ધના નિષ્ક્રિય સ્વભાવ સામે પૂતગળનો ક્રિયાવાન સ્વભાવ બતાવ્યો અને તેમાં કાળદ્રવ્યને નિમિત્ત બતાવ્યું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. સુખ નામ અનંત સુસંત ચરી